નમસ્કાર. ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. જમ્મુમાં 48 કલાકમાં 3 આતંકી હુમલા. રિયાસી કઠુઆ બારડોડામાં આતંકી હુમલો. કઠુઆમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો તો હીરાનગરમાં ફરાર આતંકીની શોધખોળ ચાલી રહી છે. ડોડામાં સેનાના અસ્થાયી બેઝ પર હુમલો કરવામાં આવ્યો. સેનાએ ડોડામાં એક આતંકીને ઠાર કર્યો. ડોડામાં 5 સુરક્ષા કર્મીઓ સહિત 6 લોકો ઘાયલ થયા. તો છત્રકલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. રિયાસીમાં સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. રિયાસી હુમલાના આતંકવાદીઓનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. સ્કેચ જાહેર કરાયું છે. પોલીસે રૂપિયા 20 લાખનું ઇનામ જાહેર કર્યું છે. સુરક્ષા દળોની 11 ટીમ દ્વારા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 20 થી પણ વધુ લોકોની અટકાયત બાદ પૂછપરછ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની બસને બનાવી હતી નિશાન અને હુમલામાં 9 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 41 જેટલા લોકો આ હુમલામાં ઘાયલ થયા હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં એક બાદ એક 3 આતંકી હુમલા અને જેમાં એક આતંકી ઠાર અને અન્યની શોધખોળ હાલ શરૂ છે. सिविलियन की इंजरी की हमें सूचना मिली है और उन सिविलियन को हमने सेफली इवैक्यूएट कर लिया है. इसके अलावा जो अनकन्फर्म्ड र्यूमर्स हैं इसकी रिगार्डिंग किसी की मृत्यु होने की, किसी के हॉस्टेज होने की अनकन्फर्म्ड र्यूमर्स हैं, तो लिहाजा मैं ये भी कहना चाहूंगा कि इन र्यूमर्स में ना जाए और हम इसका पहले कन्फर्मेशन देंगे, उसके बाद ही हम कुछ. छत्रकला में एक्सचेंज ऑफ फायर हुआ है. वहाँ पर 4RR और जो हमारा पुलिस का ज्वाइंट नाका है उस पर फायर हुआ है और अभी एक्सचेंज ऑफ फायर चल रहा है. सर, कहा जा रहा है कि ग्रेनेड्स का हमला भी हुआ सिविलियंस पर. इसके अभी ये ऑपरेशनल डिटेल्स है सारी, तो इसमें अभी फर्दर इलाके को कॉर्डन में लिया गया है और दूसरे आतंकवादी की सर्च इस इलाके में जारी है. सर, क्या लग रहा है, फ्रेश इन्फिल्ट्रेशन बिड है? ये लगता है कि फ्रेश इन्फिल्ट्रेशन बिड है और जो ये हुआ है, ये गांव में नमूदार हुए हैं. ये हमारा एक हॉस्टाइल नेबर है जिसके यहाँ पर जो पीसफुल हमारा सारा एनवायरमेंट है उसको डैमेज करने के लिए उसकी हमेशा कोशिश ये रहती है. तो लिहाजा ये जो इन्फिल्ट्रेशन है, ये अपीयर टू बी फ्रेश इन्फिल्ट्रेशन और जैसे एक आतंकवादी मारा गया, दूसरे की भी सर्च जारी है. मिलिटेंट अटैक हुआ है और वहाँ एक आदमी हमारा जख्मी भी हुआ है. अच्छी बात ये रही कि एक मिलिटेंट्स भी जो है वो मारा गया. अभी तक जो सुनने में आ रहा है, एग्जैक्ट खबर तो अभी हमारे तक पहुंची नहीं, लेकिन जो सुनने में आ रहा है कि एक जो मिलिटेंट है उसकी भी मौत हुई है, ये अच्छी बात है. और इस घटना को हम जोड़ करके देखते हैं, जो परसों मेला में घटना हुई, एक लड़के का कत्ल हुआ, जैसे आपने देखा कि गला रेत करके उसकी मौत जो है वो हो गई है, तो हम इस घटना को उसके साथ भी जोड़ते हैं कि निश्चित तौर पे एक ग्रुप ऑफ जो मिलिटेंट है शायद इधर ही कहीं घूम रहा है. और पहले तो वो काम किया इन्होंने मेला में और उसके बाद में जो आज जो हुआ है ये सेम लोगों का ही जो है वो कृत्य है. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જવાન શહીદ. સીઆરપીએફના જવાન કબીર દાસ શહીદ થયા. હીરાનગરના સેદ સુખલ ગામમાં અથડામણ થઈ એક આતંકીને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. ફરાર એક આતંકીની કઠુઆમાં શોધખોળ યથાવત છે. કઠુઆમાં ઠાર આતંકી અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. આતંકીની બેગમાંથી 1 લાખ રોકડ મળી આવી, તો આ સાથે જ આ બેગમાંથી ચોકલેટ અને 3 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. સમગ્ર વિસ્તારની સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી કરવામાં આવી છે. હજુ પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલુ છે અને આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો એક બાદ એક 3 આતંકી હુમલા થયા છે અને જેને લઈ અને હવે સતત તપાસ હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જવાન શહીદ થયાની પણ ઘટના સામે આવી રહી છે. હીરાનગરના સેદ સુખલ ગામમાં અથડામણ થઈ હતી. તો વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજયકુમાર દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, ખૂબ જ ટૂંકા ગાળામાં એક બાદ એક 3 આતંકી હુમલા થયા, જોકે એક આતંકી ઠાર થયો છે અને અન્યની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે. શું વધુ અપડેટ્સ? બિલકુલ, 50 કલાકના ટૂંકા સમયગાળામાં જમ્મુ ક્ષેત્રની અંદર એક બાદ એક 3 આતંકી હુમલાની જે ઘટનાઓ બની છે તેની અંદર 9 થી વધુ લોકોના મોત થયા હતા. જે શ્રદ્ધાળુ ઉપર એટેક થયો હતો, ત્યારબાદ કઠુઆની અંદર જે હીરાનગર તાલુકાનું જે ગામડું છે ત્યાં એક પ્રકારે હુમલો થયો કે જ્યાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. જો કે એક સીઆરપીએફના જવાન કબીર દાસ છે, તેઓ આ અથડામણની અંદર શહીદ થયા છે. જો કે ફરાર જે એક આતંકી છે તેની શોધખોળ
શોધખોળ છે હાલ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો ખુલાસો એ છે કે કઠુઆ આતંકી હુમલાની અંદર પણ પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ થયું છે. જે આતંકી ઠાર મરાયો છે તેની પાસેથી જે બેગ મળી છે તે બેગમાંથી 5 મેગેઝીન 50 કારતૂસ સહિત પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ મળી આવી છે. ઉપરાંત 1 લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી છે. તે આ બધા પરથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આ આતંકીઓને મોકલ્યા હતા. ચોકલેટોનો જથ્થો મળી આવ્યો, બેગમાંથી હથિયાર મળી આવ્યા, 3 જેટલા હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન કાશ્મીરની અંદર આતંક ફેલાવવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યું છે. આના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે. આપણે મેપથી સમજીશું કે છેલ્લા 48 કલાક 50 કલાક દરમિયાન જે મેપની અંદર સમજવાનો પ્રયાસ કરીશું તો કે સૌથી પ્રથમ 9 જૂને સાંજે 6:10 જે રિયાસી વિસ્તાર છે જમ્મુનો, ત્યાં જે શ્રદ્ધાળુઓની બસ પર એટેક થયો હતો. ત્યારબાદ બીજી જે ઘટના બની તે હીરાનગર કઠુઆ, જ્યાં ગઈકાલે રાત સાંજે 7:55 આ જે હુમલો થયો છે, જેમાં બાઇક સવાર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જો કે એક આતંકી ઠાર મરાયો જે પાકિસ્તાનમાં તાલીમ લઈને આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. બેગમાંથી જે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રીજો હુમલો છે તે ડોડાની અંદર પદ્રવાહમાં બન્યો છે કે જ્યાં સુરક્ષા દળોની જે અસ્થાયી ચેકપોસ્ટ છે ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલાની અંદર સૌથી મોટી વાત એ રહી છે કે આઈજી અને એસપી માંડમાંડ બચ્યા છે. કારણ કે આઈજી અને એસપીની ગાડી પર આ આતંકીઓએ અંધાધૂંધ 40 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હતું. જો કે હુમલામાં તેમનો આબાદ બચાવ થયો છે અને સમગ્ર વિસ્તારને અત્યારે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જો કે ડોડા આતંકી હુમલાની જવાબદારી છે કાશ્મીર ટાઈગર્સ નામનું એક કોઈ ગ્રુપ છે એના દ્વારા લેવામાં આવી છે. પરંતુ આ જે ગ્રુપ છે, આતંકીઓનું ગ્રુપ છે, એ જૈશે મોહમ્મદ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એટલે કે જૈશે મોહમ્મદ એ પાકિસ્તાનની સહમાં આગળ વધતું એક આતંકી સંગઠન છે. તેના દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. તો રિયાસી આતંકી હુમલાની જવાબદારી ટીઆરએફ દ્વારા લેવામાં આવી છે. ટીઆરએફ એ કલમ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ઉભું થયેલું એક આતંકી સંગઠન છે જે લશ્કરે તોયબાના મદદથી ચાલે છે. લશ્કરે તોયબાની જ પાંખ છે. આ બે આતંકી સંગઠનોએ અત્યાર સુધીમાં હુમલાની જવાબદારી લીધી છે. પરંતુ કઠુઆની અંદર હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આતંકી કોણ હતા. પરંતુ તમામ ઘટનાઓની અંદર એક વસ્તુ તો સ્પષ્ટ થઈ છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાની હતા, પાકિસ્તાનની તાલીમ લઈને આવેલા, પાકિસ્તાનમાંથી ભંડોળ લઈને આવેલા આ આતંકીઓ છે. તે ભારતની અંદર આ પ્રકારે આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ શા માટે આવું કરી રહ્યા છે? એક તરફ ભારતની અંદર નવી સરકારનું ગઠન થયું છે, સરકાર આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. પરંતુ બીજી જેટલી કેટલીક બાબતો જે સૂત્રો દ્વારા મળે છે તેમાં સ્પષ્ટ થાય છે કે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ પવિત્ર અમરનાથ યાત્રાને ખલેલ પહોંચાડવા માટે આતંકીઓ હવે કાયરતાપૂર્ણ આ પ્રકારના કાવતરાઓ કરી રહ્યા છે. બીજી બાબત એ પણ છે કે હવે ટૂંક સમયની અંદર એટલે સપ્ટેમ્બરની અંદર વિધાનસભાની ચૂંટણીઓ જમ્મુ કાશ્મીરમાં આવવાની છે. જમ્મુ કાશ્મીરની અંદર ફરીથી લોકતંત્ર જે સંપૂર્ણ રીતે સ્થાપિત થવા જઈ રહ્યું છે તે પહેલા આતંકી આકાઓ રઘવાયા થયા છે. આ રઘવાયા થયેલા આતંકીઓ યેનકેન પ્રકારે કોઈપણ પ્રકારે આ વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાવાની છે તેમાં દખલગીરી કરવા, ખલેલ પહોંચાડવા માટે અત્યારથી જ રઘવાયા થઈને આ પ્રકારે સેના સુરક્ષા દળો ઉપરાંત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે લોકસભાની ચૂંટણીની અંદર જમ્મુ કાશ્મીરની અંદર 4 દાયકાની અંદર રેકોર્ડ બ્રેક 50% આસપાસ મતદાન નોંધાયું છે. તમામ બેઠકો પર મતદારોએ રેકોર્ડ તોડ્યો છે, લોકતંત્રમાં સહભાગિતા દર્શાવી છે. આ ત્યારે બન્યું છે કે જ્યારે કલમ 370 હટ્યા બાદ લોકતંત્ર તરફ લોકોનો, સ્થાનિકોનો જે એક પ્રકારનો વિશ્વાસ છે તે વધુ સંપાદિત થયો છે. આ વિશ્વાસ સંપાદિત થતા હવે આતંકીઓ રઘવાયા થયા છે. કારણ કે તેમને જે લોકો જે મદદકારી કરતા હતા એ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પાકિસ્તાનના નાપાક મનસૂબા ઉપર સ્થાનિકોને કોઈ ભરોસો રહ્યો નથી. ભારતના નાગરિકો છે તેઓ ભારત સાથે રહેવા માંગે છે, પરંતુ પાકિસ્તાન જેમાં તોડફોડ કરવા માટે આ રીતે આતંકી પ્રવૃત્તિઓને વેગ આપે છે તેને જનતા નકારી રહી છે. પરંતુ આ 3 જે ઘટનાઓ બની છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે હવે પાકિસ્તાન રઘવાયું બરાબરનું થયું છે. પરંતુ ભારતના જે સૈન્ય દળો છે, સુરક્ષા દળો છે, તમામ વિસ્તારની અંદર સર્ચ એન્ડ ઓપરેશન ચલાવી રહ્યા છે. રિયાસીના જંગલની અંદર સતત 3જા દિવસે પણ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ડ્રોન દ્વારા અને કમાન્ડો ઉતારીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. તો કઠુઆની અંદર પણ આસપાસનો સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. તો પદ્રવાર ડોડા વિસ્તારની અંદર પણ ઘેરાબંધી કરવામાં આવી છે. કોઈ પણ આતંકીને છોડવામાં નહીં આવે એ બાબત સ્પષ્ટ છે. પરંતુ પાકિસ્તાનના મનસૂબા ખુલ્લા પડી ગયા છે. જો કે આ દુઃખદ ઘટનાની અંદર 1 જવાન શહીદ થયો છે, ઉપરાંત 5 થી 6
જે જવાન છે તે ઘાયલ થયા છે, જેમને અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ આતંકીઓના આકાઓને પણ છોડવામાં નહીં આવે, લોકોનો પણ જનાક્રોશ છે. તમામ જે લોકો છે જમ્મુ કાશ્મીરના, રાજસ્થાનના, એટલે ભારતભરમાંથી લોકોની એક માંગ ઉઠી રહી છે કે પાકિસ્તાનને હવે પાઠ ભણાવવો જરૂરી છે. જી વિજય, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો એક બાદ એક ત્રણ આતંકી હુમલા અને દેશમાં શાંતિને ડહોળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. તો જુદા જુદા ત્રણ દ્રશ્યો છે, રિયાસી, કઠુઆ અને ડોડ, આ ત્રણ જગ્યાએ આતંકી હુમલાની ઘટના બની. એક બાદ એક આતંકી હુમલા, સૌપ્રથમ રિયાસીમાં આતંકી હુમલો, ત્યારબાદ કઠુઆમાં આતંકી હુમલો અને ડોડામાં પણ આતંકી હુમલો થયો.